नमस्कार विद्यार्थी मित्रों, श्री बीबीएनपीबी हीरपरा कन्या विद्यालय में आपणु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 11 संस्कृत विषय में महाकवि भास विषय अभ्यास करीशुं। महाकवि भासनी कुल 13 कृतिओ छे। ए 13 कृतिओमांथी आपणे 6 कृतिओ छे महाभारतना ऊपर आधारित कृतिओनो अभ्यास कर्यो। त्यार पछी रामायण पर आधारित कृतिओ छे, ए बे कृतिओ छे प्रतिमा नाटक अने अभिषेक नाटक। एमां प्रतिमा नाटकने फरी पाछी आपणे रिविजन करी लईए, एक दृष्टि करी लईए तो जे स्वर्गीय पूर्वजो छे एनी प्रतिमानी साथे राजा दशरथनी प्रतिमा जुवे छे अने भरत छे एने पोताना पिताना मृत्युना जाण थाय छे अने ए माटे जवाबदार छे पोतानी माता कई कई ने गणे छे। आम स्वर्गीय पूर्वजोनी साथे पोताना पिता दशरथनी प्रतिमा जुवे छे एना ઉપરથી એટલે કે આ પ્રસંગ ઉપરથી શીર્ષક આપવામાં આવેલું હતું પ્રતિમા નાટક। એ જ રીતે એની 8મી કૃતિ છે અભિષેક નાટક, કે જે પણ રામાયણ પર આધારિત 6 અંકનું બનેલું આ નાટક છે। અહીંયા સુગ્રીવ, વિભીષણ અને રામ એ 3 વ્યક્તિઓના રાજ્યાભિષેકની વાત હોવાથી તેને અભિષેક નાટક છે કહેવામાં આવે છે। આ શીર્ષક છે ને સમજી લઈએ સૌથી પહેલા કે અભિષેક એટલે કે કોઈ પણ સ્થળ ઉપર એને બિરાજમાન કરવું, એને વિશેષ સ્થાન આપવું। અહીંયા રાજા રામ છે એ જ્યારે વનગમન કરી ફરી પાછા અયોધ્યા નગરમાં આવે છે ત્યારે એનો રાજ્યાભિષેક થાય છે, એટલે એને કહેવાશે અભિષેક કરવામાં આવેલો હતો। એ જ રીતે વિભીષણ, કે રામ વનગમન કરી એટલે કે રાવણનું મૃત્યુ કર્યા બાદ વિભીષણ છે ને રાજગાદી સોંપે છે, એટલે કે રાજ્યનો કારભાર સોંપે છે, એટલે એના માટે કહેવાય છે કે વિભીષણને રાજગાદી ઉપર અભિષેક કર્યો। સુગ્રીવ, જ્યારે રામ છે એ સૌથી પહેલા વનગમન કરે છે તો ત્યારે શરૂઆતમાં જ જે રામની પત્ની સીતા છે એનું રાવણ છે એ અપહરણ કરી જાય છે। આપણે પ્રતિજ્ઞા નાટકમાં જોયું કે રાવણ છે એ શું કરે છે, બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવે છે અને કાંચન પાર્શ્વ નામનું મૃગ છે એનું શ્રાદ્ધ છે વધારે સારી રીતે થશે એવું રામને કહે છે, એટલે રામને લેવા માટે મોકલે છે। પાછળ પડેલી સીતા એકલી છે અને એને ઉઠાવી જાય છે। ફરી પાછા લક્ષ્મણ અને રામ છે એ પોતાની કુટીરમાં આવે છે તો સીતાને દેખતા નથી, જોવા મળતા નથી। સીતા શોધખોળ કરે છે તો રસ્તાની અંદર સુગ્રીવ છે એનું મિલન થાય છે। સુગ્રીવ છે અને એનો ભાઈ છે વાલી। અહીંયા વાલી છે એનો રામ છે વધ કરે છે અને સુગ્રીવ છે એને રાજગાદી ઉપર બેસાડે છે, એટલે કે સુગ્રીવને રાજગાદી ઉપર અભિષેક કરે છે। અહીંયા સુગ્રીવ, વિભીષણ અને રામ એ 3 વ્યક્તિઓની વાત કરવામાં આવી છે, એટલે 3 વ્યક્તિઓને રાજગાદી ઉપર અભિષેક કરવામાં આવે છે, બેસાડવામાં આવે છે, એટલે કૃતિનું નામ આપવામાં આવે છે અભિષેક નાટક। નાટકના કથા વસ્તુ અનુસાર સુગ્રીવ અને રામ એકબીજાને સહાય કરવાની સંધિ કરે છે। ક્યારે કરે છે, કે સુગ્રીવ છે એ વાલીને યુદ્ધ માટે લલકારે છે। વાલી છે એ સુગ્રીવનો સગ્ગો ભાઈ છે, પણ વાલી છે એ સુગ્રીવની પત્નીનું અપહરણ કરે છે, એને પોતાને કરવા માટે પ્રયત્ન કરે છે। ત્યારે સુગ્રીવ છે એ વાલીને યુદ્ધ માટે લલકારે છે, કારણ કે એને પહેલાં ખૂબ જ સામાન્ય ભાષાની અંદર કહેલું હતું કે પોતાની પત્નીને પાછી આપી દેવાની, પણ વાલી છે એ સુગ્રીવની પત્નીની અંદર મોહિત થાય છે અને સુગ્રીવની પત્નીને પાછા આપતા નથી। ત્યારે સુગ્રીવ છે યુદ્ધ માટે લલકારે છે, બંને વચ્ચે ગદાયુદ્ધ થાય છે। આ ગદાયુદ્ધ દરમિયાન રામના બાણથી વાલી છેનું મૃત્યુ થાય છે, એટલે કે સુગ્રીવનો રાજ્યાભિષેક છે એ રામ કરાવે છે। ત્યાર પછી હનુમાન છે સીતાને શોધવા માટે લંકા તરફ પ્રયાણ કરે છે,
એ લંકાના ઉપવનમાં રાવણની વાતો ઉપરથી સીતા છે એને ઓળખે છે. કોણ ઓળખે છે? હનુમાન. કારણ કે હનુમાન છે એ જ્યારે અશોક વાટિકાની અંદર જાય છે ત્યારે જે સીતાની વાતો ઉપરથી ઓળખે છે, કારણ કે એને તો સીતા માતાને ક્યારેય જોયેલા પણ ન હતા. એ કઈ રીતે નક્કી કરવું કે આ જ સીતા છે? એટલે સીતાની વાતો ઉપરથી પોતે નક્કી કરે છે કે આ જ સીતા છે. અને સીતાનું રાવણ દ્વારા થતું અપમાન જોઈને હનુમાન છે ગુસ્સે થાય છે. જે રાવણ છે એ પોતે જતા રહે છે ત્યારે હનુમાન છે એ સીતાને મળવા માટે, એટલે કે એને મિલન કરે છે, એની સાથે વાત કરે છે. અને એ વાતચીત ઉપરથી જે સીતાની જે અવસ્થા છે એનું નિવેદન છે એ પોતે લઈ લે છે. અને આ નિવેદન સાંભળી, આ બધી વેદના સાંભળી અને રામને જણાવે છે. રામ છે અને જે હનુમાનના બધા મિત્રો એટલે કે એના વાનરો છે એ લંકા તરફ છે પ્રયાણ કરે છે. સમુદ્ર તેને માર્ગ આપે છે, એટલે કે સમુદ્ર વિભાજિત થાય એને માર્ગ આપે છે. ઇન્દ્રજીત સહિત અનેક રાક્ષસોનો યુદ્ધમાં વિનાશ એ પોતે કરે છે. કોણ કરે છે? રામ. ઇન્દ્રજીત કોણ છે? કે જે રાવણ છે એના દીકરા, એટલે કે એનો પુત્ર છે. અંતે રાવણ સાથે પોતે યુદ્ધ છે એ કરે છે. અહીંયા રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થાય છે. એમાં રામ છે એ રાવણને હણી નાખે છે. રાવણના વધ પછી વિભીષણને લંકાનું રાજ્ય સોંપે છે, તેનો રાજ્યાભિષેક કરે છે. ત્યારબાદ સીતાની અગ્નિ શુદ્ધિ પછી અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રણ અભિષેક આપણે જોયા. સૌથી પહેલાં સુગ્રીવ, વિભીષણ અને રામ. આમ ત્રણ વ્યક્તિઓના અભિષેક છે એ આપણે આ કૃતિની અંદર દર્શાવેલા છે. એના ઉપરથી કૃતિનું નામ આપવામાં આવે છે, અભિષેક નાટક. વિદ્યાર્થી મિત્રો, આપણે રામાયણ ઉપર આધારિત બે કૃતિઓ, પ્રતિમા નાટક અને અભિષેક નાટક, જેને આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા પીરિયડની અંદર જે ઉદયન કથા પર આધારિત બે કૃતિઓ છે જેના વિશે આપણે અભ્યાસ કરીશું. આભાર.